હાલમાં ચાલતી કોરોના મહામારીના લીધે સમગ્ર વિશ્વના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે ત્યારે ખેતી પ્રધાન ભારત દેશમાં અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જતા દેશની અર્થવ્યવસ્થા પણ ડગમગી ગઈ છે અને કે લોકડાઉનના પગલે ખેડૂતોની પરેશાની વધી ગઈ છે। યાત્રાધામ અંબાજીના ખેડૂતોનો પણ હાલ અત્યારે બેહાલ છે। યાત્રાધામ અંબાજીમાં રોજ કોઈ ને કોઈ શુભપ્રસંગ યોજાતા હોય છે અને માતાજીને ચડાવવા માટે પણ ફૂલોની જરૂરિયાત વધારે હોય છે। જેને લઈ અંબાજીના આજુબાજુના ખેડૂત પોતાની ખેતીમાં ફૂલોને વધારે મહત્વ આપી ફૂલોની ખેતી કરતા હોય છે, પરંતુ અત્યારે દેશમાં લોકડાઉનને લઈ તમામ ધાર્મિક સ્થળો બંધ હોવાના લીધે ફૂલોની માંગ ખૂબ જ ઘટી ગઈ છે અને તેના લીધે ફૂલોની ખેતી કરતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અત્યારે ફૂલોની માંગ ઘટતા ફૂલોની ખેતી કરતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। મારે ખેતર ફાર્મ હાઉસ છે અહીંયા, એટલે મંદિર બી બંધ છે અને મારો ફૂલોનો વેપાર ફૂલ ક્યાં જતા નથી આવતા નથી, લગ્ન પ્રસંગ બધું બંધ છે સાહેબ, મારે શું કરવું? રહેવાસી કુંભારિયા અને જાતે ખેડૂત છું અને અમારો મુખ્ય ધંધો બાગાયતીનો ફૂલ અને ખેતીનો ધંધો છે। છેલ્લા 15-18 વર્ષે અમે આ વિસ્તારમાં ગુલાબની ખેતી, ગલગોટાની ખેતી કરીએ છીએ અને આજુબાજુ આબુ રોડ છે, માઉન્ટ આબુ છે, પાલમપુર છે, એ વિસ્તારમાં અમારા ફૂલો જાય છે। પણ આ વખતે આ કોરોનાની મહામારીને લીધે સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે એના લીધે અમને અહીંયા બહુ આ ખેડૂતની હાલત કફોડી બની છે। અમારો કોઈ પણ વેપારી અહીંયા ફૂલ લેવા આવતા નથી, તો સરકાર શ્રીને અમારી ખાસ વિનંતી છે કે બાગાયત ખેડૂતો જે ફૂલોનો ધંધો કરતા હોય તેમાં સરકાર શ્રી રાહત જાહેર કરવી જોઈએ। વિસ્તારમાં ફૂલ ઉગેલા છે અને રોજની 1500-2500 નુકસાન થાય છે અને શુભ પ્રસંગે પણ કામ નથી આવતા અને મારે શું કરવાનું? અને મંદિરમાં પણ બહાર જતો લોકડાઉનના હિસાબથી અમને બહાર જવા જવામાં પણ તકલીફ પડે છે અને ફૂલ પણ કોઈ કામ નથી આવતા। લોકડાઉનને પગલે ફૂલોની ખેતી કરતા ખેડૂતોની સાથે સાથે ફૂલોના વેપારીઓની પણ હાલત કફોડી થઈ ગઈ છે। અંબાજીમાં ફૂલોના વેપારીઓને અત્યારે લોકડાઉનના લીધે મંદિર બંધ હોવાથી જે ફૂલો ખરીદેલા હતા તે ખરાબ થઈ ગયા છે અને તેના લીધે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। રહેવાસી અંબાજી, મારે ફૂલનો વ્યવસાય છે, વેપાર છે, હાલ લોકડાઉન પૂરતું માલ આગળથી બી નથી આવતો અને મારી પોતાની દુકાન મંદિરની જોડે છે ને મારો બી ફૂલનો વ્યવસાય છે। મારે પણ લગ્નગાળાની સિઝનમાં ગામવાળા દરેક વ્યક્તિ મારા જોડે ફૂલ હારને માલ બીજું લઈ જાય છે, પણ અત્યારે સંપૂર્ણ લોકડાઉન હોવાથી કંઈ કોઈ આવતું જ નથી ને કંઈ છે જ નહીં। હરિયો,